નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો જો તમે ખેડૂત છો અથવા પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો આજના વિડીયોમાં આપણે વાત કરીશું પીએમ કિસાન યોજના વિશે મિત્રો પીએમ કિસાન યોજના વિશે એક નવું અપડેટ આવ્યું છે પીએમ કિસાન યોજનાના 15મા હપ્તાનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે સાથે જ 15મા હપ્તો ક્યારે આવશે તેની તારીખ વિશે જાણીશું અને છેલ્લે જાણીશું કે લિસ્ટમાં તમે તમારું નામ કેવી રીતે સેટ કરી શકો તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો ચાલો મિત્રો જાજો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ તો મિત્રો સૌપ્રથમ જોઈએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આર્થિક મદદ કરવામાં આવે છે મિત્રો મોદી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ખેડૂતોને 14 હપ્તા વેચવામાં આવ્યા છે મિત્રો છેલ્લો હપ્તો 27 જુલાઈએ ખેડૂતોના ખાતામાં મોકલ્યા હતા એ વાત નોંધનીય છે કે મોદી સરકાર ગરીબ ખેડૂતોના ખાતામાં દર વર્ષે 6000 રૂપિયા ટ્રાન્સફર કરે છે અને અત્યાર સુધીમાં 8.5 કરોડથી વધુ ખેડૂતોને આ યોજનાનો લાભ લઈ શક્યા છે મિત્રો આ યોજના છેલ્લો હપ્તો 27 જુલાઈએ ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવ્યો હતો હવે પીએમ કિસાન યોજનાના 15મા હપ્તા અંગે ખેડૂતો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે તો મિત્રો ચાલો જાણીએ કે ખેડૂતોને પીએમ કિસાન યોજનાના 15મા હપ્તાના પૈસા ક્યારે મળશે તો મિત્રો 15મા હપ્તાની તારીખ વિશે જોઈએ તો નવેમ્બર મહિનામાં આવી શકે છે 15મો હપ્તો મિત્રો મળતી માહિતી અનુસાર પીએમ કિસાન યોજનાના 15મા હપ્તાના પૈસા આ વર્ષે 27 નવેમ્બર સુધી ખેડૂતોના બેંક ખાતામાં જમા થઈ શકે છે પણ મિત્રો એ વાત મહત્વની છે કે જે ખેડૂતોએ પીએમ કિસાન યોજના માટે પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેમને જ પૈસા મળશે 15મા હપ્તા પહેલા ખેડૂતો માટે 3 કામો કરવા ખૂબ જ જરૂરી છે કારણ કે જો આ બાબતો નહીં કરવામાં આવે તો તમારા હપ્તા અટવાઈ જવાની ખાતરી છે તો મિત્રો હવે જોઈએ 3 કામો વિશે તો મિત્રો પહેલું છે જો તમે આ યોજના સાથે નવા જોડાયેલા છો અથવા પહેલાથી જ લાભાર્થી છો અને તમે હજુ સુધી તમારા જમીનના દસ્તાવેજો પોર્ટલ પર અપલોડ નથી કર્યા તો તમારે આ કરવું પડશે મિત્રો તમે આ કામ જેટલું જલ્દી પૂર્ણ કરી લો તેટલું જલ્દી તમારું કામ પૂર્ણ થઈ જશે અને તમને હપ્તો મળી જશે મિત્રો હવે જોઈએ બીજા કામ વિશે તો મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ દરેક લાભાર્થી માટે ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે આ ન કરાવવાના કિસ્સામાં તમે હપ્તાના લાભથી વંચિત રહી શકો છો તેથી જ યોજનાની પોર્ટલ pmkisan.gov.in પર જઈને તમારા નજીકના સીએસસી કેન્દ્રની મુલાકાત લઈ અથવા બેંકમાંથી તમે ઈ કેવાયસી કરાવી શકો છો અને મિત્રો હવે જોઈએ ત્રીજી ભૂલ વિશે તો મિત્રો પીએમ કિસાન યોજના સાથે સંકળાયેલા લાભાર્થીઓ માટે તેમના સક્રિય બેંક ખાતા સાથે તેમના આધાર કાર્ડને લિંક કરવું ફરજિયાત છે મિત્રો જે ખેડૂતો આવું નહીં કરે તો તેઓના હપ્તાના લાભથી વંચિત રહી શકે છે મિત્રો તમારે પણ આ 3માંથી કોઈ પણ ભૂલ હોય તો તેને આજે જ સુધારી લેજો જેથી કરીને 15મા હપ્તાના પૈસા તમારા ખાતામાં કોઈ પણ અડચણ વિના આવી શકે અને મિત્રો હવે જોઈએ કે ખેડૂતો 15મા હપ્તાના લિસ્ટમાં તેમનું નામ કેવી રીતે તપાસી શકે તો મિત્રો નામ તપાસવા માટે ખેડૂતો પ્રથમ સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જવાનું રહેશે આ પછી હોમ પેજ પર ફાર્મર કોર્નરના વિભાગમાં જવાનું રહેશે આ પછી લાભાર્થીની યાદી વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે આ પછી ખેડૂત ભાઈઓએ તમારું રાજ્ય જિલ્લા તાલુકા બ્લોક અને ગામનું નામ દાખલ કરવાનું રહેશે આ પછી ગેટ રિપોર્ટમાં તમારે ક્લિક કરવાનું રહેશે આ પછી તમારી સામે 15મા હપ્તાનું લિસ્ટ આવી જશે મિત્રો જો આ લિસ્ટમાં તમારું નામ હશે તો જ તમને આગામી એટલે કે 15મા હપ્તાના પૈસા મળશે નહીતર તમારા ખાતામાં પૈસા નહીં આવે